આજે આપણે વાત કરીશું અધિક માસ અધ્યાય 7। અધિક માસનું નામ પુરુષોત્તમ માસ। ઋષિઓ શુક પુરાણીએ કહેવા લાગ્યા, હે મુનિદેવ, આવો શ્રી હરિ લીલા મૃતનું પાન કરાવનાર તમે હજારો વર્ષ સુધી જીવતા રહો। ગોલકવાસી ભગવાને એમને વિનંતીનો પછી શો જવાબ આપ્યો? હે શુક, બ્રહ્માના મહાતપસ્વી પુત્ર, એ બધું વિસ્તારપૂર્વક કહો। સુખદેવજી કહે છે, હે ઋષિઓ, શ્રી નારાયણે નારદ મુનિને જે કહી સંભળાવ્યું તે હું તમને કહું છું। વિષ્ણુના મુખે અધિક માસના દુઃખની કથની સાંભળીને શ્રી ભગવાન બોલ્યા, હે વિષ્ણુ, તમે આ અધિક માસને આશ્રય આપ્યો, એના આંસુ લૂછ્યા અને તેના દુઃખ દૂર કરવા પરિશ્રમ લઈને તમે અહીં આવ્યા છો, એથી આપની કીર્તિમાં વૃદ્ધિ થશે। જે જીવને તમે સ્વીકાર્યો હું પણ તેને ખુશીથી સ્વીકારું છું અને એનો ત્યાગ કરનારને સૌના સ્વામી જેવો હું બનાવીશ। મારા સદગુણો વડે જેમ હું ત્રિલોકમાં પુરુષોત્તમ નામે પ્રસિદ્ધ થયો છું તે પ્રમાણે પુરુષોત્તમ માસ નામે જાણીતો થશે। મારામાં રહેલા તમામ ગુણો હું તેને સમર્પણ કરું છું અને લોક તથા વેદમાં પ્રસિદ્ધિ રહે એવું મારું નામ પુરુષોત્તમ હું તેને અર્પણ કરું છું। એટલું જ નહીં પણ હે જનાર્દન વિષ્ણુ, તમને પૂરતો સંતોષ થાય એટલા માટે એનો સ્વામી પણ આજથી હું પોતે બનું છું। એટલે હવે પછી સઘળા મહિનાઓમાં શ્રેષ્ઠ બનશે અને એના નામથી આખું જગત પવિત્ર થશે। વળી પુરુષોત્તમ માસ જગતને પૂજ્ય અને વંદનીય બનશે, તેમજ તેમની પૂજા કરનાર દુઃખ દારિદ્રનો નાશ થશે। વર્ષના બીજા બધા મહિનાઓને સકામ કીધા છે, પણ આને નિષ્કામ એટલે કોઈ પણ જાતના ફળની ઈચ્છા વિના પૂજવા યોગ્ય બનાવું છું, જેથી સર્વ લોકોને મારી સમાન મોક્ષ આપનારો છે। જે કોઈ માણસ સકામ અથવા નિષ્કામ આ અધિક માસની યથાવિધિ પૂજા કરશે તેના સઘળા પાપ બળીને ખાક થશે અને મરણ પછી તે મોક્ષ પામશે। મને પામવા માટે મોટા મોટા યોગીઓ અને તપસ્વીઓ અન્ન પાણી લીધા વિના વર્ષોના વર્ષ સુધી તપ યજ્ઞ વગેરે કરે છે, કામ ક્રોધને જીતે છે, ઇન્દ્રિયોને નિગ્રહ કરે છે, શિયાળામાં ટાઢ, ઉનાળામાં તડકો અને ચોમાસામાં વરસાદના આકરા દુઃખ વેઠે છે। એમ કરવા છતાં તેઓ મારા નાશ રહિત એવા આ પરમધામને પ્રાપ્ત થતા નથી। છતાં જેઓ આ પુરુષોત્તમ માસની ભક્તિ કરશે તેઓ આ એક જ માસમાં વૃદ્ધા અવસ્થા તથા મૃત્યુ વિનાના એવા મારા અક્ષયધામને પામશે। આ પ્રમાણે સર્વ સાધનમાં શ્રેષ્ઠ તથા સઘળી મનોકામના તથા સિદ્ધ આપનારો એવો આ પુરુષોત્તમ માસ હું આજથી ત્રિલોકમાંથી સર્વલોકને ભજવા યોગ્ય થશે। ચાતુર્માસ વગેરેના વ્રત કરીને લોકો સ્વર્ગે જાય છે, પરંતુ ત્યાંના ભોગ ભોગવ્યા પછી પુણ્ય ખલાસ થાય એટલે તેઓ પાછા પૃથ્વી પર આવી પડે છે। પરંતુ જે માણસો આ પુરુષોત્તમ માસનું વિધિયુક્ત અને શ્રદ્ધાપૂર્વક વ્રત કરશે તેઓ પોતાનો કુળનો ઉદ્ધાર કરી હંમેશાની માટે મને પ્રાપ્ત કરશે અને જન્મ મરણ આદિ વ્યાધિ તથા પુનર્જન્મના ફેરામાંથી મુક્તિ મળશે। હું એનો સ્વામી થયો છું અને મેં એને પુરુષોત્તમ નામ આપી પ્રસિદ્ધ કર્યો છે, એટલા માટે એના ભક્તોની ચિંતા હવેથી રાત દિવસ મારી રહેશે, તેમજ તેની મનોકામના પણ મારે જ પૂરી કરવી પડશે। મારા ભક્તોનો અપરાધ હું ગણતો આવ્યો છું ને કદાચ ગણીશ, પરંતુ આ મારા પ્રિય અધિક માસના ભક્તોને અપરાધ કોઈ દિવસ ગણીશ નહીં। હે વિષ્ણુ, મારી આરાધના કરવા કરતાં મારા ભક્તોની આરાધના કરવી મને પ્રિય છે। પુરુષોત્તમ માસ જેવા મારા ભક્તની આરાધના કરનારની ભીડ ભાંગવા હું તરત દોડી જાઉં છું।
જે મૂર્ખ માણસ આ માસમાં જપ દાન સત્કર્મ તથા સ્નાન વગેરે કરશે નહીં તેઓ બીજાના ભાગ્ય ઉપર જીવનારા થશે, તેને સ્વપ્નમાં સુખ મળશે નહીં। જે કોઈ આ માસનો તિરસ્કાર કરશે તેનો વાસ નરકયોનીમાં થશે। દર 3 વર્ષને આંતરે આવનારા આ પુરુષોત્તમ માસમાં જે ધર્મચરણ કરશે નહીં એ કુંભી પાક નામના નરકમાં પડશે। તેને સંસારમાં પુત્ર પૌત્ર સ્નેહી સંબંધી સર્વ કોઈ દુઃખ દેશે। મારી કૃપાથી શ્રીમાન બનેલા પુણ્યકારી પુરુષોત્તમ માસને જેવો અજ્ઞાન રહીને ગુમાવશે તેઓ દુઃખી થશે। સંતાનહીન સ્ત્રીઓને આ માસનું વ્રત કરવાથી સંતાન સુખ મળશે। દુર્ભાગીને સૌભાગ્ય અને ગરીબને સંપત્તિ મળશે। હે વિષ્ણુ, મારી આજ્ઞા વડે સગડા માણસો મારું ચૈતન્ય અર્પણ કરશે। મારી આજ્ઞા વડે સગડા માણસો હવેથી આ માસને પૂજશે, કારણ કે મેં એને સગડા માસમાં શ્રેષ્ઠ બનાવી મારું ચૈતન્ય અર્પણ કર્યું છે। એટલે મારામાં અને એનામાં કઈ ભેદ રહ્યો નથી। માટે હવે તમે ખુશીથી આ અધિક માસમાં પુરુષોત્તમ બનેલા માસને વૈકુંઠ લોકમાં લઈ જાઓ। એ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્માના વચન સાંભળી શ્રી વિષ્ણુ અત્યંત આનંદપૂર્વક શ્રી પરમાત્માને વંદન કરી અધિક માસને સાથે લઈ ગરુડ ઉપર બેસી વૈકુંઠમાં પાછા પધાર્યા અને એ દિવસથી એ માસ પુરુષોત્તમ માસને નામે જગતમાં પ્રસિદ્ધ થયો। આગળના અધ્યાય આપણે બીજા ભાગમાં સાંભળીશું। ખુશી ભાવસારના જય શ્રી કૃષ્ણ।